નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા બે હજાર એકવીસ અંદર જે યોજાવાની છે ધોરણ દસ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર તો મિત્રો જે જૂની પેપર સ્ટાઇલ હતી તે બદલાઈ ગઈ છે અને ત્રીસ ટકા અભ્યાસક્રમ કાપ મૂકીને જે સિત્તેર ટકા અભ્યાસક્રમ પૂછાવાનો છે તે નવી પેપર સ્ટાઇલની આપણે આજે વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયોની શરૂઆતી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને તમારી જે બોર્ડની એક્ઝામ છે તેની અંદર કેવા પ્રશ્નો આવી શકે છે તેની પણ આ વિડીયોની અંદર ચર્ચા કરી લઈશું તો મિત્રો અમારી ચેનલમાં જો તમે હજી સુધી જોડાયેલા ના હો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી ધોરણ દસનું તમામ પ્રકારનું મટીરિયલ તમને સૌ પ્રથમ મળી રહે તો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ દસ વિશ્વ સામાજિક વિજ્ઞાનની વર્ષ બે હાજર વીસ એકવીસ માટે જે વાર્ષિક પરીક્ષા યોજાવાની છે તો તેની અંદર મિત્રો તમારો જે પેપરની સ્ટાઇલ આ મુજબ રહેશે એટલે કે મિત્રો પ્રશ્ન નંબર એક છે તમારો જે વિભાગ એ છે એની અંદર હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે અને તે ચોવીસ ગુણના હશે એટલે કે મિત્રો તમારે જે ભાર મૂકવાનો છે તે હેતુલક્ષી પ્રશ્નો ઉપર મૂકવાનું રહેશે એટલે કે મિત્રો તમે જેટલા હેતુલક્ષી પ્રશ્નોનો સાચા લખશો એટલો તમારો માર્કિંગ છે એ ઊંચું આવવાની શક્યતા રહેશે બીજો પ્રશ્ન છે ટૂંકા જવાબી પ્રશ્નો તેની અંદર મિત્રો તમારે અઢાર ગુણના જે ટૂંક જવાબી પ્રશ્નો પૂછવામાં આવશે ટૂંક જવાબી પ્રશ્નો જે એસે ટૂંક પ્રકારના હશે તે પણ અઢાર ગુણના હશે મિત્રો અને લાંબા પ્રશ્નો છે એ તમારે લેંધી પ્રશ્નો હશે અને તે વીસ ગુણના હશે મિત્રો આમ તમારા કુલ ગુણ એસી ગુણનો તમારું જે પ્રશ્નપત્ર રહેવાનું છે અને જે તમારા ગુણનું જે પ્રકરણવાઇઝ ભારણ છે ગુણનું તે પણ આ મુજબ રહેશે મિત્રો અને આ જે ભારણ છે તમારો જે અભ્યાસક્રમ છે ત્રીસ ટકા કાપ મૂકીને એ મુજબ તૈયાર કરેલો છે તો ચાલો વાત કરીશું મિત્રો તમારા પ્રશ્નપત્રની તો તમારું જે પ્રશ્નપત્ર યોજાવાનું છે તેની વાત કરીશું તે ચાર વિભાગની અંદર હશે અને કુલ બાવન પ્રશ્નો મિત્રો હશે દરેક સૂચના મુજબ તમારે પ્રશ્નો લખવાના છે મિત્રો પ્રશ્નનો જમણી બાજુના અંક છે એ ગુણ દર્શાવે છે અહીંયા મિત્રો ગુણ દર્શ લખેલા છે આમ વિભાગ ડીમાં પ્રશ્ન નંબર બાવન છે એ મિત્રો નકશો તમારો રહેશે અને તે ફરજિયાત રહેશે તો વિભાગ એની વાત કરીશું તેની અંદર મિત્રો તમારે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે અને કુલ ચોવીસ ગુણના પ્રશ્નો હશે મિત્રો ખાસ તમારે વિભાગ એની અંદર તૈયારી કરવાની રહેશે જેટલું તમારું માર્કિંગ તમે વિભાગ એની અંદર લાવશો તેટલું તમારું જે ગુણનું ભારણ છે તે ઊંચું રહેશે તો ચાલો ચર્ચા કરીશું મિત્રો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો દરેકનો એક ગુણ છે તો અહીંયા મિત્રો કુલ પાંચ તમારે જોડકા છે અને દરેકના એક ગુણ એટલે પાંચ ગુણના જોડકા છે અહીંયા એ વિભાગ છે અને બી વિભાગ છે હવે મિત્રો તમારે જોડકા કઈ રીતે લખવાના છે તેની વાત કરીશું તો અહીંયા તમારે જવાબ લખીને એક એકની સામે શું આવે છે ધા અહીંયા પહેલું છે ભવનાથનો મેળો તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે કે જૂનાગઢ તો જૂનાગઢ એ કે શું લખેલ છે એપમાં તો એકની સામે એપ લખી અને તમારે આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો એ રીતે સંગીતની ગંગોત્રી અજંતાની ગુફા કાળી જમીન નિમ્ન માનવ વિકાસ અને એની સામે મિત્રો અહીંયા બે બી વિભાગમાં તમારા જવાબો આપેલા છે મિત્રો આનું પણ આપણે સોલ્યુશન મૂકી દઈશું અત્યારે ચર્ચા કરીશું અને તમારો વિભાગ એ કઈ રીતે કમ્પ્લીટ થાય ચોવીસમાંથી ચોવીસ તમને ગુણ કઈ રીતે મળે તે પ્રકારના અમે વિડીયો આપણી ચેનલમાં બનાવીને મૂકવાના છીએ તો મિત્રો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સાથે પણ તમે આ વિડીયો શેર કરવાનું બોલતા નહીં હવે બીજું તમારે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું રહેશે આ મિત્રો તમારે અહીંયા જે ખરા ખોટા લખવાનું છે તમને જેટલા ખરા ખોટા સાચા હશે એટલું તમારું માર્કિંગ ઊંચું રહેશે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તના જવાબ આપવાના છે અહીંયા મિત્રો તમારે સંક્ષિપ્ત એટલે કે એક વાક્યમાં તમે જવાબ આપી શકો છો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે શું બીજું છે બારમું ગીત ગોવિંદની રચના કોણે કરી હતી તેરમું ભારતમાં જમીનના પ્રકારો કેટલા છે કોને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે આગળ વાત કરીશું મિત્રો તમારી ખાલજિયા પૂરવાની છે જે અને પ્રશ્નો હશે મિત્રો તમારે ખાલગીયાની અંદર પણ અહીંયા ઓપ્શન આપેલા છે ત્રણ એ ત્રણ ઓપ્શનમાંથી તમારા સાચા જવાબો લખવાના છે મિત્રો એટલે તમારે આ વિકલ્પ પ્રકારની ખાલગીયા બની જશે આમ તમારે કુલ પાંચ પ્રકારની ખાલી જગ્યા પૂછાશે અને તેની અંદર નીચે ત્રણ વિકલ્પો પણ આપેલા હશે આગળ વાત કરીશું મિત્રો નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે અહીંયા મિત્રો તમારે કુલ જે છે તે પાંચ વિકલ્પો પૂછ્યા છે અહીંયા તમારે વિશ્વ પ્રશ્ન છે કે ધમાલ નૃત્ય કરતાં સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા તો અહીંયા ઓપ્શન આપેલા છે રાજસ્થાન અંદમાન આફ્રિકા અને થાઇલેન્ડ તો જે ધમાલ નૃત્ય કરતા સીડી લોકો એ આફ્રિકાના હતા તો મિત્રો તમારો જવાબ સી એમ કરીને પણ તમે લખી શકો છો લાંબા જે ડાયરેક્ટ જવાબ પણ મિત્રો લખી શકો છો જેથી કરી તમારો સમય તમે બચાવી શકો એકવીસમી છે તાજમહેલ શાહ જહાં હુમાયુનો મકબરો ખાલી જગ્યા તો મિત્રો અહીંયા એવું છે કે તાજમહેલ એ શાહજાહે બંધાયો છે તો હુમાયુનો મકબરો કોણે બંધાવ્યો છે જહાંગીર હુમાયુ હમીદા બેગમ કે અકબર તો મિત્રો આનો જે સાચો જવાબ છે તમારે લખવાનો છે આગળ વાત કરીશું ભારતમાં લેવાતા કેટલાક પાક તે માટેની જમીન વાવેતર ક્ષેત્રો આબોહવા ખાસિયતો વગેરેની વિગતોની કેટલીક ગોઠવણી નીચે જણાવેલ છે તે પૈકી કોઈ એક ગોઠવણીની સાચી નથી તો તે તમારે લખવાની છે અહીંયા મિત્રો જુવાર તો કે એનું પ્રમાણ કેટલું છે કે રેતાળ જમીન જુવારને માફક આવે છે સો સેન્ટીમીટર વરસાદ છે અને તે આંધ્રપ્રદેશ એટલે કે ચરોતર રોકડીયો પાક છે આંધ્રપ્રદેશ અને ચરોતરમાં પાક થાય છે મને અને રોકડીઓ પાક છે તો જે તમને લાગુ પડતું કે આ સાચું હોય તો તમારે સાચું કરી દેવાનું છે ખોટું હોય તો આ જે ચાર ઓપ્શન છે તેની અંદરથી ખોટું શોધી લેવાનું છે અને તેને તમારે તારવી અને અલગ વિકલ્પ તરીકે લખવાનું રહેશે મિત્રો ત્રેવીસમું છે ભારતનું ક્યુ નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે દિલ્હી બેંગલુરુ જયપુર અને નાગપુર તો સિલિકોન વેલી તરીકે બેંગ્લુર જાણીતું છે તો તમારો સાચો જવાબ તમે લખી શકો છો ચોવીસમું છે ભારત બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે આર્ટિકલ પચીસ ઓગણત્રીસ સત્તર કે છેતાલીસ તો જે આપણે બંધારણ છે એની અંદર આર્ટિકલ નંબર સત્તર છે તે અસ્પૃશ્યતા નાબૂદી બાબતનો છે તો આપણે લખી શકીએ કે ભાઈ આર્ટિકલ સત્તર એ અસ્પૃશ્યતા નાબૂદી કરવા માટે લખાયેલો છે તો આ રીતે મિત્રો તમારે વિભાગ એની અંદર ચોવીસ કરોડ તમે સારી રીતે મેળવી શકો તેવી અમે તમને આશા રાખીએ છીએ અને અમે મહેનત પણ તમને કરાવીશું મિત્રો વિભાગ બીની વાત કરીશું તો તેની અંદર મિત્રો તમારે જે પ્રશ્નો છે એ એક પ્રશ્ન બે ગુણનો રહેશે અને કુલ અઢાર ગુણનો તમારે જે વિભાગ બીનું પૂછાવવામાં આવશે પચીસમું છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે તો વિધાન સમજાવો તો મિત્રો તમારે ઓનલી ફોર બે ગુણ આવે એટલું જ લખવાનું છે પછી તમારી નોટના નોટના પેજના પેજ ભરી નાખવાના નથી બરાબર કારણ કે આપણો સમય વેડફવાનો નથી આપણે તો જેટલું બને એટલું ટૂંકની અંદર જવાબ સચોટ બને એ રીતે પ્રયત્નો કરવાના છે લખવામાં છવ્વીસમું છે ઓસ્ટ્રોલોઇડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલો ફાળો આપ્યો છે અહીંયા મિત્રો તમારે નવ પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા જો તમારા પ્રશ્નો દસ હોય તો તમારે એમાંથી નવ જ પ્રશ્નો લખવાના રહેશે મિત્રો તો આ જે છે તમારે વિભાગ બીની અંદર કુલ અહીંયા મિત્રો તમારે આપેલા છે પ્રશ્નો છ પચીસથી કરી અને છત્રીસ સુધી એટલે કે મિત્રો તમારા પ્રશ્નો કુલ અગિયાર છે તો એમાંથી નવ જ લખવાના રહેશે વિભાગ સીની વાત કરીશું તેની અંદર મિત્રો અઢાર છે અઢાર ગુણનું પૂછવામાં આવશે અને દરેકના ત્રણ ગુણ છે અને મિત્રો તમારે છ પ્રશ્નોના મુદ્દાશ્રદ્ધ જવાબ આપવાના છે હવે તમને અહીંયાથી જેટલું સાચું આવડતું હોય એટલું જ લખવાનું છે એટલે કે મિત્રો તમારે જે અહીંયા પ્રશ્નો ભલે વધારે હોય બધાના જવાબ લખવાના નથી પરંતુ તમને છ પ્રકારના એટલે કે છ જ ઓનલી ફોર પ્રશ્નોના જવાબ લખવાના રહેશે જો તમને આવડતો નંબર પ્રશ્ન એવો છે કે એવું કોઈ શાસ્ત્ર નથી કે એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી આ વિધાન જે કલા સાથે જોડાયેલ છે તેના વિશે લખવાનું છે તો તમારે મિત્રો ત્રણ ગુણની અંદર જેટલું આવતું હોય એટલું તમે લખી શકો છો આડત્રીસમો પ્રશ્નની વાત કરીશું તો કે ટૂંકનું લખો ખજૂરાનું મંદિર તો મિત્રો ખજુરાનું મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે તો તેના વિશે તમારે ટૂંકની અંદર ચર્ચા કરી અને મુદ્દાસર જવાબો લખવાના છે જેટલું શોર્ટમાં લખશો અને સારા અક્ષરે લખશો એટલા તમારા ગુણ વધારે મિત્રો તમે ખેંચી શકશો એ રીતે અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાની સ્થળોની યાદી બનાવવાની છે ચાલીસમું છે તફાવત સ્પષ્ટ કરવાની છે અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય કોને કહેવામાં આવે છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો કોને કહેવામાં આવતા હોય છે એકતાલીસમું છે વૃષ્ટિ જળસંચયનો મુખ્ય ઉદ્દેશ જણાવવાનો છે બેતાલીસ ગરીબી ઉદભવવાના કારણો લખવાના છે વિશ્વ શરમ બજાર વિશે નોટ લખવાની છે ચુમાલીસમી છે આપેલ કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે હવે મિત્રો અહીંયા તમારે એક કોષ્ટક આપેલું છે જે માનવ માનવ વિકાસ ધરાવતા દેશો વિભાજનનો ક્રમ અહીંયા આપેલો છે માનવ વિકાસનો આંક છે અને મુખ્ય દેશો છે કે આ આ દેશો કયા ક્રમની અંદર છે અને માનવ વિકાસ ધરાવતા દેશો કેટલો આંક ધરાવે છે અને એના આધારે અહીંયા મિત્રો તમારે જે જવાબ છે ત્રણ એ તમારે લખવાના રહેશે એવી રીતે પિસ્તાલીસમો પ્રશ્ન છે મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ લખવાની રહેશે આ હતો વિભાગ સી મિત્રો હવે તમારો વિભાગ ડી છે એ કુલ વીસ ગુણનો છે અને તમારો થી કરીને એકાવન પ્રશ્નો લખવાના છે અને જે બાવનમો પ્રશ્ન છે નકશો છે અને એ ફરજીયાત છે મિત્રો અને થી એકાવન વચ્ચે જે તમારા જે કુલ છે પાંચ પ્રશ્નો તો આમાંથી તમારે ચાર જ પ્રશ્નો લખવાના રહેશે મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો અને આ એક પ્રશ્ન છે ધારો કે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિશે સવિસ્તર ઉત્તર લખો તો મિત્રો આ જે ચાર ગુણનો છે પ્રશ્ન તો તમારે ઓછામાં ઓછો ત્રણથી ચાર પેજ તમે ભરી શકો છો અને સારી રીતે તમે મિત્રો તેના ગુણ પ્રાપ્ત કરી શકો છો આની અંદર મિત્રો તમારું મૌખિક લખાણ હશે તો સારું રહેશે અને જેટલું મૌખિક લખાણ અને સારા અક્ષરે લખશો એટલું તમને ગુણમાં સારો એવું માર્કિંગ તમે ખેંચી શકશો હવે મિત્રો બાવનમો પ્રશ્ન છે એ તમારો નકશો છે અહીંયા બાવનમો પ્રશ્ન તમારો એવો રહેશે કે ભારતના રેખાંકિત નકશામાં નીચે વિગતો આપેલી નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવવાની છે અહીંયા રણ પ્રકારની જમીન ગી રાષ્ટ્રીય ઉદ્યાન શેરડી ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ દર્શાવવાનું છે નકશામાં અને રાસાયણિક ખાતરનું ઉત્પાદન કહેતું કેન્દ્ર એક ગમે તે લખી દેવાનું છે તો આ રીતે મિત્રો તમારો પ્રશ્નપત્ર નવી પેપર સ્ટાઇલ મુજબ અને તમારા જે પાઠો છે ત્રીસ ટકા અભ્યાસક્રમ કાપ મૂકેલો એ મુજબ રહેશે અને આનું પણ આપણે સોલ્યુશન બનાવીને મૂકી દઈશું તો ત્યાં સુધી મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો